બધાને જય ગુરુદેવ, બધાને જય ગુરુદેવ. જેમનું પણ આવો આપને સૌ એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્મરણ કરીશું. હૃદય અંતઃકરણથી પ્રાર્થના કરીશું. અનંત બ્રહ્માંડમાં વ્યાપક હે પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા, આપનું સ્મરણ માત્ર અમસૌના અંતઃકરણને ઉજાસ, ચેતના, પ્રકાશ, ઉર્જા, શક્તિ પ્રદાન કરનાર છે. અમ સૌને નિરંતર સન્માર્ગ તરફ ચાલવાની શક્તિ આપજો. અમ સૌનું અંતઃકરણ નિરંતર આપના પ્રત્યે જ ઢળતું રહે એવી પ્રેરણાથી ભરજો. આ સંસારમાં આવી માનવ દેહને ધારણ કરી અને માનવતાને શોભે તેવા પવિત્ર કર્મ સંપન્ન કરી શકીએ એવી શક્તિ અને પ્રેરણા આપજો. સૌનું કલ્યાણ થાવ એવી મંગલ ભાવના સાથે એક સાથે એક સ્વરમાં ગાયત્રી મહામંત્રનું સ્વસ્વર ઉચ્ચારણ કરીશું. ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। नमस्ते गुरुवे तस्मै गायत्रीरूपिणे सदा, यस्य वाग्यमृतं हन्ति विषं संसारशग्यकम्। मातरं भगवती देवी श्रीरामस्य जगद्गुरु, पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। या देवी सर्वभूतेषु प्रज्ञारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः, નમસ્તસ્યૈ નમો નમઃ. પરમ પૂજ્ય ગુરુદેવ, પરમનિય માતાજી, આદ્યશક્તિ, વેદમાતા, દેવમાતા, વિશ્વમાતા, માં ગાયત્રીના પાવન સૂક્ષ્મ સાનિધ્યમાં સંરક્ષણમાં ઉપસ્થિત સર્વ શ્રદ્ધાળુ પરિજન ભાઈ બહેનો, વાલી વાલી દીકરીઓ, આપ સૌના અંતઃકરણમાં બિરાજિત પરમ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માની મારા કોટી કોટી વંદન. સૌને હૃદયપૂર્વકના જય ગુરુદેવ. તમામ વાલા પરિજન ભાઈ બહેનો, આજે આપને કેટલાય વખતથી સાપ્તાહિક સ્વાધ્યાયનો ક્રમ આપના વિપુલભાઈ અમારા નામિકાબેન દ્વારા ચાલી રહ્યો છે. ખૂબ સરસ કહેવાય કે આ કોરોના કાળની અંદર આપણને એક સત્સંગથી જોડાવાનું એક સુંદર અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. ઘણા બધા એવા ગ્રુપ છે જે આવા કામ કરી રહ્યા છે, બહુ સારું કહેવાય. કોઈને કોઈ બહાને કોઈ શ્રેષ્ઠ વિચાર આપણા મનની અંદર પડવો એ બહુ જરૂરી છે. કાનમાં એક સારો વિચાર પડી જાય ને તો પણ આપણું જીવન બદલાઈ જાય. એવા કેટલાય ઉદાહરણ છે ઇતિહાસમાં કે એકાદ શબ્દ પણ જો કાને પડી જાય તો માણસનું આખું ભાવિ બદલાઈ જાય છે. પરમ પૂજ્ય ગુરુદેવે આ વખતે આપણને જે 18 સતસંકલ્પ આપ્યા અને આ 18 સતસંકલ્પ જો ગાયત્રી મંત્રની ઉપાસના કરતા હોઈએ, જો ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા હોઈએ, તો આપણા જીવનની અંદર, એટલે કે આ તો બધાને જ ફોલો કરી શકાય, પણ આના માટે તો વિશેષ કે જે ખરેખર એ પરિવાર સાથે સંલગ્ન છે, ગાયત્રી મંત્રની ઉપાસના કરે છે, તો એને આ 18 સત્સંકલ્પ તો જીવનમાં એક રત્નની જેમ ધારણ કરવા જોઈએ. એમાંથી એક પણ વસ્તુ મિસ ના થવી જોઈએ. એ 18 સત્સંકલ્પ એને જીવનના એક ઉભાર લાવે એવું છે. કહેવાય છે ને કે પેલા ઊંટના 18 અંગ વાંકા, 18 વાંકા તો એને લીધે આખું વાંકું ચૂકવું હતું. એવી રીતે ગુરુદેવ કહે છે કે આ 18 સત્સંકલ્પ જેને જીવનમાં મઢી દીધા એનું જીવન આખું ધન્ય બની જાય. તો આજે આપણો 8મો સત્સંકલ્પ છે કે ચારે બાજુ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું. આ બનાવીશું એટલે આપણા બધાની ફરજ છે.
આજુબાજુનું વાતાવરણ કેવું બનાવવું એ આપણા બધાની ફરજ છે. જો આવું સરસ વાતાવરણ આપણે નિર્માણ કરી શકીએ તો આપણે વાસ્તવમાં ગાયત્રી ઉપાસક કહેવાઈએ. અને જો આ વાતાવરણ ન નિર્માણ કરી શકીએ તો ખાલી માળા હાથમાં જપ ફેરવી લીધા બરાબર છે, એનાથી કશું થાય નહીં. આપણા જીવનની અંદર જ્યારે જ્યારે પણ આવી પરિસ્થિતિઓ નિર્માણ થાય છે ત્યારે આપણે ધ્યાન કરવું જોઈએ, જોવું જોઈએ. અને આ વસ્તુનું આપણે સતત ધ્યાન રાખવું જોઈએ. 18 સત્સંકલ્પ દરેક વ્યક્તિએ 18 એક કાગળમાં લખીને ચિઠ્ઠી ખિસ્સામાં રાખવાની, અને જ્યારે નવરા પડીએ ને ત્યારે આ વાંચવું જોઈએ. મને તો એવું લાગે, એનો અભ્યાસ કરીને ત્યારે એમ થાય કે આમાં કેટલું બધું ઊંડી ઊંડી વાતો ગુરુદેવ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ચારે તરફ મધુરતાનું વાતાવરણ નિર્માણ કરવાનું, અથવા સારું વાતાવરણ હોય ને એને પણ દોડવાનો ઘણા લોકો પ્રયત્ન કરે. સારું સરસ કાર્ય થતું હોય એમાં પણ પોતાની જે ખરાબ વૃત્તિઓ છે ને એ વૃત્તિથી માણસ એ ખરાબ સારા વાતાવરણને પણ બગાડવાનો પ્રયત્ન કરે તો એ કેટલો મોટો ગુનેગાર છે, ઈશ્વરનો ગુનેગાર બને છે. આજે માણસ વ્યક્તિનો ગુનેગાર બનશે ને તો વ્યક્તિ તો એને કદાચ થોડીક સજા કરી શકશે. વ્યક્તિ શું સજા કરતી હતી, સજા કરનારો તો ઉપરવાળો છે. એટલે કહેવાય છે કે આપણા દ્વારા મધુરતા ભરેલું વાતાવરણ બને એવો પ્રયત્ન કરવાનો, પરંતુ આપણા દ્વારા કોઈને ક્યારેય કોઈ દુઃખ થાય, ખરાબ થાય કોઈનું, આપણા થકી કોઈની જિંદગી બરબાદ થઈ જાય એવું કદી પણ ભૂલથી પણ કાર્ય થવું જોઈએ નહીં. પરમ પૂજ્ય ગુરુ એટલે આપણે એક ભજન છે, કદાચ આપણને યાદ હશે બધાને તો. હે ભલા કિસી કા કર ના સકો તો બુરા કિસી કા મત કરના, પુષ્પ નહીં બન સકતે હો તો કાંટે બન કર મત રહેના, કાંટે બન કર મત રહેના. ફૂલ ના બની શકાય તો વાંધો નહીં, પણ કાંટા તો કદી જ ના બનો. કારણ કે જો કાંટા બન્યા ને તો આપણને બધાને ખબર છે કે સબરીબાઈના જીવનની અંદર ઋષિઓના જે કાંટા હતા રસ્તાના, એ સબરીબાઈ જેવી એક સામાન્ય બાઈએ એ કાંટાને ફેંકી દીધા હતા અને ઋષિઓનો રસ્તો સાફ કરી દીધો હતો. એમ કોઈ સામાન્ય વ્યક્તિ દ્વારા આપણા જીવનને એવું ફેંકી દેવામાં આવશે ને કે આપણે ક્યાંય નહીં નહીં રહીએ. એટલે ગુરુદેવ કહે છે કે બેટા આપણું જીવન આજ વાતાવરણને આપણે આપણા જીવન મધુર બનાવવા એવો પ્રયત્ન કરવાનો. બોલી આપણી વાણી મધુર હોવી જોઈએ, વ્યવહાર મધુર હોવો જોઈએ, આચાર વિચાર વર્તન બધાની અંદર મધુરતા, આપણા વિચારો પણ મધુર હોવા જોઈએ, ચિંતન ચરિત્ર વ્યવહારમાં મધુરતા હોવી જોઈએ. મધુર એટલે માત્ર બોલી નાખવું, સારું સારું બોલી નાખવું ને, એવું તો ઘણા બધા સરસ બોલી નાખે છે. હે ઘણા સરસ સરસ એટલું બધું બોલતા હોય છે, પરંતુ એનું જીવન જોવા જાવ ને, એનું વ્યક્તિત્વ જોવા જાવ ને, તો એની અંદર ઘણી બધી ખદબદતા કીડા હોય છે. તો ગુરુદેવ કહે છે કે એકલી વાણી ના, વાણી મધુર હોવી જોઈએ. બરાબર છે, આપણા ઘર પરિવાર સાથે રહેતા, આજુબાજુ આડોશ પાડોશ સાથે રહેતા, વાણીની મધુરતા ની સાથે સાથે આપણો વ્યવહાર મધુર હોવો જોઈએ. આપણે કોઈને નડીએ નહીં, અડીએ નહીં, લડીએ નહીં, ઝઘડીએ નહીં, એવા કોઈ આપણા કાર્ય ના થાય એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એમાં મધુર વાણી એ બહુ જ મહત્વની વસ્તુ છે. એટલે કહ્યું છે ને કબીરજી કહેતા ને કે એસી વાણી બોલીએ મન કા આપાક હોય, ઓરણ કો શીતલ કરે ખુદ હિ શીતલ હોય. આપણને પણ અંદરથી મધુરતાનું, અંદરથી શીતળતાનો આભાસ થાય એવું આપણું વાણી હોવી જોઈએ. ઘણા લોકોની વાણી પણ એટલી બધી ખરાબ હોય, જ્યારે જુઓ ત્યારે જેને તેને ધૂતકારવાની વાત કરતા હોય, બીજાને હાવ નેગ્લેક્ટ કરવાની વાત કરતા હોય. બીજી વ્યક્તિ પોતે બહુ સારી છે ને બીજી વ્યક્તિ ખરાબ જ છે, એ જ રીતે એને જોવાની વાત કરતા હોય. પણ ના, હા એના ખરાબ કર્મ હોય, એની ખરાબ એ હોય તો બરાબર છે કે એ વસ્તુ તો જે છે એ છે. પણ આમાં ગમે તે વ્યક્તિની સાથે પણ એ રીતે જો વ્યવહાર થાય તો એ બહુ ખોટી વસ્તુ કહેવાય. તો ગુરુદેવ એટલે કહેતા કે આ બધાની અંદર, એટલે ગુરુદેવે માત્ર માળા ફેરવી લેવાને ધર્મ નથી કીધો, પરંતુ જીવન જીવવાની એક એક બાબતને જીવનમાં એટલી ઉત્કૃષ્ટતાથી ઉતારવી એ બહુ મહત્વની વસ્તુ છે. ગમે તેવા શબ્દ બોલવા, એ શબ્દ વાણી એ આપણું અંદરનું આંતરિક વ્યક્તિત્વ બતાવી દે છે કે તમે કેવા છો, તમે કેટલામાં છો, એ તમારી વાણી બતાવી દે છે. એટલે ગુરુદેવ આપણને એમ કહે છે કે આપણે બધાએ વાણીનો સદુપયોગ કરવો જોઈએ. હે ને, કહેવાયું છે કે કમાંડમાંથી નીકળેલું તીર એ પોતે હવે નિશાન છોડી ચાખીને જ રહે છે, એટલે કે તીર છૂટી જાય એટલે પછી પાછું ના ફરી શકે. એવી રીતે મુખમાંથી નીકળેલી વાણી એક વખત નીકળી ગઈ પાછી નહીં આવી શકે. એટલે બહુ જ તોલી તોલીને બોલો, માપી માપીને બોલો એમ કહેવામાં આવે છે. એટલે કહેવાયું છે કે વાગેલા ઘા રૂજાય પણ બોલેલા ઘા રૂજાતા
નથી એટલે બહુ સાવધાની રાખવાની જરૂર છે વાણીમાં પણ કારણ કે ઘણા લોકોને જીવન વ્યવહારમાં પણ ગૃહસ્થ જીવનમાં પણ આપણે બધા રહેતા હોઈએ સાથે આમ તેમ તો ઘણી વખતે લોકો ગમે તેવું વર્તન વ્યવહારને બોલી એટલી બધી ખરાબ બોલી નાખે ત્યારે આપણને એમ થાય કે આટલું બધું ખરાબ બોલવાનો શું મતલબ આવું કેમ કરતા હશે પણ અજ્ઞાનતા માણસના જીવનમાં એટલી બધી છે ભલે ગમે તેટલું મોટા સૈવિધ કરીને ફરનારા હોય પણ આ અજ્ઞાનતા એટલી બધી છે એ એને ખબર નથી પડતી કે હું કેટલો અજ્ઞાની જીવ છું અને એના કારણે આ બધી તકલીફ થાય ગ્રહસ્થની અંદર પણ આજે તમે ઘરની અંદર તમે પરિસ્થિતિઓ જે બગડે છે કારણ શું છે કોઈ મધુર વ્યવહાર કેળવી શકતું નથી આ મધુર વ્યવહાર કેળવવા માટે જ આપણે ગમે તેવી પરિસ્થિતિ આવે પણ ધીમે રહીને બોલવું છે એક સંકલ્પ કરીશું એક ધીમે રહીને જ વાત કરવી છે એક સંકલ્પ કરીશું ગ્રહસ્થ જીવનની અંદર કેટલા બધા ઘરોની અંદર આ પરિસ્થિતિઓ જોઈ છે આપણે ઘરમાં વડીલો હોય તો એની સાથે પણ આજે અભદ્ર વ્યવહાર અભદ્ર વાતચીત કરવાની અત્યારના લોકો કરી રહ્યા છે ગમે તેવું બોલી નાખવું ગમે તે રીતે એને ધુતકારી નાખવાનું ઘરમાં વડી હોય સાસુ હોય સસરા હોય અને એવી એવી પરિસ્થિતિઓ બને છે કે વાત ના પૂછો સાસુમાની સેવા કરવાની આવે કે વડીલ કોઈ સસરા હોય ગમે તે કોઈ પણ હોય ત્યારે માણસને એટલું બધું અંદરથી કામ કરવાનું જ છે પણ એટલી બધી અંદરથી ખબર નહીં કેવી પીડા એને હોય છે કે કેવી એવી પરિસ્થિતિ હોય છે કે ગમે તેવું બોલે આપણે જ કરવાનું છે તો પછી આપણે શું કામ એવી રીતે બોલીને કરવું જોઈએ પણ માણસ જ્યારે અજ્ઞાન હોય છે ત્યારે આ બધી પરિસ્થિતિઓ નિર્માણ પામે છે અને એના કારણે એટલે એક સંતે બહુ સરસ ઉદાહરણ આપ્યું હતું સાસુમાની સેવા કરનારી બહુ જ્યારે પણ એને કશું આપવા જતો એટલું બધું બબડાટ કરે એટલા બધા છણકા કરે એટલું બધું આમ એ કરે તો પેલા બાને તો એમ થાય કે હારું હવે હું શું કરું પરવશ થઈ જઈએ ને ત્યારે આ વડીલોએ પણ શીખવાની જરૂર છે કે પરવશ થઈ જઈએ ને ત્યારે આપણે ક્યારેય પણ કોઈ આશાઓ નહીં રાખવાની ક્યારેય પણ એવું નહીં વિચારવાનું કે હવે મારે આવું તો આવું જ જોઈએ મારે તો આમ જ કરવું પડે મને આવી રીતે જ બોલાવવું જોઈએ બધું જ ભૂલી જાય બધું જ છોડી દેવાનું હવે એકદમ એવી રીતે રહેવું પડે કે આપણને કંઈ સંભળાતું નથી ને આપણને કંઈ બહુ બોલતા આવડતું નથી અડધા બેરન અડધા બોબડા થઈ જવાનું તારે સારી રીતે જીવાય નહીં તો પછી તકલીફ ઊભી ઊભી હ સાસુમાને કાંઈ પણ કરવાનું આવે એટલે પેલી નઘરું લાગે એટલે એની ઘરે નાનો છોકરો હતો એટલે પછી તો એને એવું થયું કે બાને ખાવા આપવાનું જવાનું થાય ને જમવાનું આપવા જવાનું થાય ને તો એ પેલા છોકરાને મોકલે અને એને તો એક આખો કુંભારો નિભાડો પોતાના ઘરે ઉતારાવી દીધો નાના નાના પેલા શિકોરા માટીના અને દરરોજ એ શિકોરામાં બધું ભેગું કરીને પેલા છોકરાને કે જા બાને આપ્યા એટલે બાને આપ્યા નાનો છોકરો આપી આવે બાને બાની પાસે પણ જવા તૈયાર નહીં બહુ બાને આપવા જાય છોકરો એટલે બા એને એમ કહી દે કે બેટા ખાઈ લીધું હવે તું એને લઈ જા અને પેલો છોકરો એને ફેંકી દે એમ કે લઈ જા હવે ફેંકી દે બધા બહુ તારી માએ મંગાવી લીધા છે એમ કે શકોરા તો કે સારું માં એમ કરીને પેલો લઈ જાય પણ ધોઈને પાછો તીજે માર મૂકી આવે ભંડારિયા ઓરડામાં જ્યાં કોઈ જતું જ ના હોય દરરોજ આવું કામ કરે અને એક દિવસ જ્યારે પેલી વહુ સાફ કરવા માટે ઉપર પહોંચી અને જોયું તો બધા અંદર એટલા બધા સકોરા ભરેલા હતા એટલે એને છોકરાને કીધું કે અલ્યા તું આ શું કરે છે અહીંયા કેમ મૂકે છે ધોઈને એમ કે એને ધોવા ના પડે એ ડોસીનો ઠેબરું ધોવું ના પડે એટલા માટે તો એમ કે હું આટલા બધા નિભાળ્યો આખો લઈ આવ્યું છે એમ કે કુંભારને ત્યાંથી ત્યારે પેલા છોકરાએ એમ કીધું કે માં એ તો બા માટે નથી મેં ઢગલો કર્યા એમ કે બા માટે નથી ધોયા તો કેમ તો કે આ તો પાછા તને આપવા મારે જોઈશે ને તો પછી તે વખતે કુંભાર બનાવે કે ના બનાવે એટલે મારે ચાલે ને તને આપવા એટલા માટે ધોઈ ધોઈને મૂક્યા છે વિચાર કરો પેલી મા તો જોતી જ રહી ગઈ સાંભળતી જ રહી ગઈ કે હે એને એમ થઈ ગયું કે આજે હું જેવું મારી સસુને કરું છું એવું જ આવતીકાલે આ છોકરાઓ પણ મારી સાથે કરવાના છે નાનો બાળક એ બધું જોઈને શીખે છે એને કહેવાથી નહીં શીખે નાના બાળકોને ટ્રેનિંગ આપણે કામ કરીને બતાવવાનું છે અને આપણે જે કામ કરીશું એવું જ શીખવાનું છે અને આ જ્યારે એને માને ખબર પડી કે આ તો મારી ઉપર આવવાનું છે એટલે બીજા જ દિવસથી આખા ઘરની અંદર સુધારો થઈ ગયો બધી જ રહેણી કરણી બોલવું ચાલવું બધામાં સુધારો થઈ ગયો કે આમ મધુરતા ભરેલું વાતાવરણ નિર્માણ થઈ ગયું પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે બેટા જેવું આપણે વાતાવરણ નિર્માણ કરીશું ને એવું જ નિર્માણ પાછળ આપણને મળશે એવું જ થશે માટે બહુ સાવધાની રાખજો અને એ રીતે રહેજો પરમ પૂજ્ય ગુરુદેવ માતાજીને જીવનમાં એટલા બધા કષ્ટો સહન કરવા પડ્યા છે એમને માં પરિવાર વિશ્વ પરિવાર અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પ્રણેતા પ્રવર્તક યુગ ઋષિ યુગ દ્રષ્ટા વેદ મૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી કે જેને
આજે કરોડોની સંખ્યાના બાળકો ગુરુજી ગુરુજી ગુરુદેવ ગુરુદેવ કરીને યાદ કરે છે તો એમને એમ થોડા કરે છે, એમને જ્યારે શરૂઆત કરીને ત્યારે એમને પણ ગૃહસ્થ નિભાવવામાં કેટલી બધી તકલીફો પડી છે, પણ એકે એક વખતે એમને જે કોઈ સમાધાન લાવવા પડે ને ત્યારે બિલકુલ મધુર વ્યવહારથી સમાધાન લાવતા, બિલકુલ મધુરતાનો વ્યવહાર કરતા. એટલે ગુરુદેવ પોતાના જીવનથી આપણને સમજાવ્યું છે કે મધુરતાનો વ્યવહાર આપણા જીવનમાં હોવો જોઈએ. ચારે તરફ મધુરતા સ્વચ્છતા, હે કહેવાયું છે ને કે ચારે તરફ મધુરતા સ્વચ્છતા, એટલે કે મધુર વ્યવહાર. ગુરુદેવ કહેતા કે બેટા આ મધુર વ્યવહાર, હા ગુરુદેવે જે મિશન તૈયાર કર્યું એટલે ગુરુદેવ એ પણ કહેતા કે આપણે ગૃહસ્થમાં જેવી રીતે મધુરતા લાવીએ, એવી રીતે આપણે કોઈ આશ્રમમાં રહેતા હોઈએ તો આશ્રમની અંદર પણ આપણે શિષ્ય બનીને રહીએ છીએ ત્યારે શિષ્યની જે અવસ્થા છે એ અવસ્થા, શિષ્યની જે ભૂમિકા છે એ ભૂમિકામાં શિષ્યના જીવનના પણ કેવા મધુર વ્યવહાર હોવા જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદને યાદ કર્યા છે કે સ્વામી વિવેકાનંદે કેવા શિષ્યત્વનું નિર્માણ કર્યું, કે જે કેવા બનીને ગયા કે આજે પણ આજે સ્વામીજીના સાનિધ્યની અંદર કરોડો જીવોને શાંતિ અને સુખ મળી રહ્યું છે. શિષ્ય કહેવાય ધૌમ્ય ઋષિ અને આરુણીનો એ ગુરુ શિષ્યનો સંબંધ કેટલો અદ્ભુત હતો, હે કે આશ્રમમાં રહીએ એટલે એવું નહીં વિચારવાનું કે આના ભાગનું કામ આ કરે કે આના ભાગનું કામ આ કરે, આપણે બે કામ વધારે કરીશું ને તો ભગવાને આપણને હાથમાં એટલા સરસ સ્વાલ આપ્યા છે ઘસાઈ નહીં જાય. આટલી જિંદગી ગઈ ઘસાયા, કેટલા કૂચા ઘસી નાખ્યા, કેટલા બ્રશ ઘસી નાખ્યા, કેટલી સાવરણી તોડી નાખી, હાથનું સ્વાલ ઘસાયું આપણું. એવા ને એવું છે, બે કામ વધારે કરી લઈએ આપણા ફાડામાં, આપણા આપણા ખાતાની અંદર એ કામ જમા થશે. એટલે ક્યારેય એવી ચિંતા નહીં કરવાની કે હું શું કામ કરું. તો આ શિષ્યત્વની જે મહત્વતા છે એમાં જે મધુરતાનો વ્યવહાર, કઈ વાંધો નહીં તને આજે આમ છે તો હું આમ કરું. આપ જે કોઈ ઓફિસ જતા હોય તો ઓફિસમાં આપણે બધાની સાથે આપણો વ્યવહાર મધુર હોવો જોઈએ. જે કોઈ જગ્યાએ આપણે જોબ કરીએ છીએ, નોકરી કરીએ છીએ, અથવા આપણી સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીની જવાબદારી આપણી શું છે, સોસાયટીની એક એક વ્યક્તિની સાથે આપણો વ્યવહાર મધુર હોવો જોઈએ. કોઈની સાથે છેડછાડી ના કરી શકાય, કોઈની સાથે ગમે તેવો વ્યવહાર ન કરી શકાય, કોઈનું કંઈક થયું તો થોડુંક સહન કરતા શીખીએ, કોઈના દ્વારા કશું કંઈક થઈ ગયું તો એ સહન કરતા શીખીએ. આ મધુરતાના વ્યવહારને નિભાવવા માટે આપણને કોઈ સારો વ્યક્તિ છે એવું ક્યારે કહેશે, કેટલું સહન કર્યું છે ને ત્યારે કહેશે. પછી આપણે જ મનગમતું આપણે કરી લઈએ, બીજાને જે થવાનું હોય તે થાય, ત્યારે આપણે કદી સારા બની શકતા નથી. તો ગુરુદેવ એમ બતાવે છે કે બેટા આપણી અંદર એવા ભાવ નહીં હોય, એવી ક્રિયાઓ જાગૃત થાય એવો આપણો વ્યવહાર બનાવવો જોઈએ. સ્વચ્છતા, સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે, આ સૂત્ર છે. ચારે તરફ મધુરતા સ્વચ્છતા સાજ્યા પ્રભુતા, સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે. કહેવાય છે ને કે જ્યાં સાફ સુધરું હશે ત્યાં ભગવાનની ઉપસ્થિતિ હશે. બાહ્ય સ્વચ્છતા અને આંતરિક સ્વચ્છતા, જેટલી બાહ્ય સ્વચ્છતા રાખીએ એટલી આંતરિક સ્વચ્છતા પણ હોવી જોઈએ. બાકી બહાર તો બધું બહુ સરસ સજાવેલું હોય, બહાર તો બધું બહુ સારું રાખીએ, પણ અંદર અનેક હજાર આખાઈ જન્મની ગંદકી ભરેલી હોય, એનાથી આપણને પ્રભુતા પ્રાપ્ત થતી નથી. એટલે કહેવાયું છે કે જેટલી બાહ્યની સફાઈતા રાખી, બાહ્યની સફાઈતા રાખવી, બાહ્યની સ્વચ્છતા રાખવી એ સભ્યતાનું દર્શન છે. બાહ્ય સ્વચ્છતા એ સભ્યતાનું દર્શન છે, આંતરિક સ્વચ્છતા એ સંસ્કારિતાનું દર્શન છે, સંસ્કૃતિનું દર્શન છે. માટે કહેવાયું છે કે જેટલું બાહ્ય સ્વચ્છ રાખીએ ને એના કરતાં પણ અનેક ગણું આંતરિક સ્વચ્છતા હોવી જોઈએ. સબરી માતંગ ઋષિના આશ્રમમાં રહી અને બહારની સફાઈ કરતી 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 અને આંતરિક સફાઈ એટલી બધી કરી દીધી, આંગણું સાફ કરતા કરતા અંતરના આંગણાને એટલું સાફ કર્યું, એટલું સાફ કર્યું કે અંતરના આંગણે મારો રામ આવીને ઊભો રહ્યો. આ ભગવાન આને આવીને ઊભું રહેવાનું મન થાય એવું આપણું અંતર બને, એવું આપણું આંતરિક આંગણું સાફ કરાય, એવું આપણે બધાએ સતત પ્રયત્ન કરવાનો છે. તમારે મારે બધાએ નિરંતર પ્રયત્ન કરવાનો. એક દિવસ ઘરમાં કચરો ના વાળો તો કેવું થઈ જાય, એક દિવસ આંગણું ના વાળો તો કેવું થઈ જાય. એવી જ રીતે નિત્ય ઉપાસના, દ્રઢ સંકલ્પ સાથે નિત્ય ઉપાસના, નિત્ય સાધના, નિત્ય આરાધના. આજે મારાથી કોઈની સેવા થઈ, આજે મેં સારું કામ કર્યું કે ના કર્યું, કે કોઈને દુઃખી કર્યા, કોઈના ઘરમાં કંઈક બરબાદી કરી આવ્યો, કે કોઈના ઘરની અંદર કંઈક મેં દખલગીરી કરી, આ બધું જ જોવાની જરૂર છે. કોઈના કાન ગંભીર નહીં કરી આવ્યો, કોઈની નિંદા કરી લીધી, કોઈના માટે ઈર્ષા કરી લીધી, શું કર્યું, આ બધી જ વસ્તુઓ આપણા અંતરના આંગણાને ગંદુ કરે છે. તો આ બધી બાબતોને દૂર કરવા માટેની સ્વચ્છતા બહુ જ
જરૂરી છે તો એક ગુરુદેવ બતાવે છે કે સ્વચ્છતા સ્વચ્છતાની સાથે ગુરુદેવ આપણને કહે છે કે સાદાઈ સાદગી બહુ મહત્વની વસ્તુ છે કે આપણા જીવનમાં સાદગી હોવી જોઈએ સાદગી ભરેલું વાતાવરણ પરમ પૂજ્ય ગુરુદેવનું જીવન આપણે જોઈએ પરમનીય માતાજીનું જીવન આપણે જોઈએ તો આપણને ખબર પડે કે કેટલી બધી એમના જીવનની અંદર સાદગી હતી કે નથી એમને ક્યારેય એવી રીતે કોઈ કપડાં પહેર્યા હોય કે ના કોઈ એમને કોઈ ખાવા પીવાનું ખાધું હોય ગુરુદેવે આપણને તો કેટલું બધું સારું બધું કરાવ્યું ખવડાવ્યું પીવડાવ્યું પહેરાવ્યું ઓઢાવ્યું હે પણ ગુરુદેવ કહે છે કે બધું જ તને મળશે પણ એ બધાની વચ્ચે રહીને પણ આપણું જીવન સાદગીપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ પરમ પૂજ્ય ગુરુદેવની સાદગી એટલે કેવી સાદગી જ્યારે પણ એમને બહાર ટ્રાવેલિંગ કરવાનું થતું ત્યારે એકદમ સાધારણ સામાન્ય ક્લાસની જ ટિકિટ લેતા અને સામાન્ય ક્લાસની ટિકિટ લઈને પતરાની પેટી બે ત્રણ જોડી કપડાં હોય અને બીજો લખવાનો સામાન હોય અને આટલું જ લઈને ગુરુદેવ ટ્રેનમાં મુસાફરી કરતા સામાન્ય મુસાફરી કરતા અને સામાન્ય મુસાફરી કરતા ગુરુદેવ જે સ્ટેશન ઉપર ઉતરવાના હોય એ સ્ટેશન ઉપર તો એટલી મોટી મોટી હસ્તીઓ ઊભી હોય એટલી બધી ભીડ જામેલી હોય હજારો લોકોની અને એ હજારોની ભીડની વચ્ચે બધાએ જોતા હોય કે ગુરુદેવ કયા ડબ્બામાંથી ઉતરે જેને ગુરુદેવને જોયા નહોતા ને એ લોકો તો ગુરુદેવના માનસિક પટલ ઉપર કેવું ચિત્ર બનાવેલું હોય કે લાંબી લાંબી દાઢી હશે કંઈક માથે શંભુ બાંધેલું હશે અને ગેરવા કપડાં પહેરેલા હશે અને એવી રીતે માણસ ચિત્ર એવું બનાવેલું હોય પણ ગુરુદેવ જ્યારે ડબ્બામાંથી ઉતરે તો માથા પર પતરાની પેટી હોય અને સાધારણ સામાન્ય જબ્બો અને ધોતી પહેરેલું હોય અને એવી રીતે ગુરુદેવ ઉતરે ત્યારે જે ગુરુદેવને લેવા જે પરિજનો ઓળખતા હોય એ લોકો જલ્દી જલ્દી દોડીને ગુરુદેવના માથેથી પેટી લઈ લે ગુરુદેવ ગુરુદેવ તમે આવું કેવું ગુરુદેવ હસતા હસતા બધાને મળતા મળતા ત્યાંથી નીકળે એ વાતને એકદમ ટાળી દે અને જે લોકોએ ના જોયા હોય પહેલી વાર મળતા હોય એ લોકો તો વિચાર કરતા રહી જાય કે આવા ગુરુદેવ આ ગુરુદેવ આ કેવા ગુરુદેવ હશે એમનું જીવન એટલું બધું સાદગી ભર્યું ગાડીમાં પણ ટ્રેનમાં પણ તેઓ જ્યાં જ્યાં સમય મળે મોકો મળે ત્યાં લખતા જતા અને લખતા 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 એમને આખા જીવનની અંદર 3200 પુસ્તક લખી દીધા જ્યારે ગુરુદેવ પોતાની રૂમમાં એક વખતે ઘણો સમય લાંબો થઈ ગયો ત્યારે લખતા હતા ત્યારે એક પરિજનને કોઈ કામ અંતર્ગત ત્યાં જવાનું થયું ત્યારે સવારના પોરમાં વહેલી સવારે ત્યારે ગુરુદેવને જોઈને પેલો માણસ કહે છે ગુરુદેવ ઇતની જલ્દી આપ લિખને ભી બેઠ ગઈ ત્યારે ગુરુદેવ કહેતા કે બેટા મેં ક્યું લિખ રહા હું આપકો મેં બાદમાં બતાઉંગા અને જ્યારે એક વખતે ગોષ્ઠી લીધી અને ત્યારે ગુરુદેવે કહ્યું કે તમે બધાને લાગતું હશે કે ગુરુદેવને જ્યારે નવરા હોય ત્યારે આપણે જોઈએ ત્યારે એ લખતા જ હોય છે જ્યારે જોઈએ ત્યારે બીજું આ કામ કરતા હોય છે તે કામ કરતા હોય છે બેટા મારો આ પરિવાર છે ને એ પરિવારને મારે હું જો લખું છું તો તમે જોયું હશે તો તમે સાક્ષી આપી શકશો કે ગુરુદેવે જાતે આ લખ્યું છે નહીં તો આજે દુનિયામાં પાછળ લોકોને એટલી ખબર નહીં હોય ત્યારે એવું કહેશે કે આ તો ખબર નહીં કોઈની જોડે લખાયું હશે મેં લેખની કરતા હું તો લેખન કરને વાળો મેં છે કોઈ તો મેરા સાક્ષી હોના ચાહીએ ને જ્યારે ત્યારે કેટલાય બધા એવા પરિજનોએ જોયું છે કે ગુરુદેવને અમે કેટલી વખતે અમે લખતા જોયા છે કે આમ કરતા જોયા છે અને ગુરુદેવને જ્યારે એવું પૂછવા માંગે ગુરુદેવ અમે તમારી ટિકિટ કરાવી તો તમે સરસ વ્યવસ્થિત રીતે આવો ને આવું બધું શું કામ કરો છો એમ ત્યારે ગુરુદેવ એમ કહેતા કે બેટા અગર મેં ફર્સ્ટ ક્લાસને બેઠને લગુંગા તો મેરે પીછે મેરે પરિજન ન જાને કહાં કહાં ઉડને લગેંગે તો આ ગુરુદેવે આ એક શીખ આપી આ એક બોધ આપ્યો હતો અને આ બોધ ખરેખર ગુરુદેવે આપ્યો હતો એટલે ક્યારે આપણે તો એવું વિચારવાનું જ નથી કે આપણે કોઈ આવી સારી મુસાફરી એટલે કે ફર્સ્ટ ક્લાસમાં બેસીને મુસાફરી કરવાની હોય એ તો વિચારવાનું જ નહોતું પણ ગુરુદેવ પરીક્ષા પણ કરે છે આજે મારા જીવનની જ એ ઘટનાના 2-3 મહિના ઉપર જ જે બની ગઈ 2 મહિના ઉપર એ જ હું તમને કહું છું કે ખરેખર ગુરુદેવ પરીક્ષા કરે છે ને પરીક્ષામાં આપણે મનથી ગમે તેટલું એ કરીએ છીએ તો પણ મનમાં કેવો ભાવ આવી જાય છે જ્યારે અહીંયા એક પ્રોગ્રામ માટે જવાનું થયું પેન્સિવિલિયા ત્યારે ત્યાંથી ભાઈએ કહ્યું કે ભાઈ તમારે બેન તમે આવજો આ રીતે આપણે પ્રોગ્રામ કરવો છે અને તમારી ટિકિટ હું બુક કરાવી દઉં છું એટલે એમને બુક ટિકિટ કરાવી દીધી એમ કીધું તમારી ટિકિટ ફર્સ્ટ ક્લાસની બુક કરાવી છે ત્યારે મને એમ થયું કે ફર્સ્ટ ક્લાસની ટિકિટ
એક વખત મનમાં એવો વિચાર આવ્યો કે ચાલો કોઈ દિવસ ફર્સ્ટ ક્લાસમાં તો બેઠા નથી, પણ હવે એમને ટિકિટ કરાવી ફર્સ્ટ ક્લાસથી તો આપણને ફર્સ્ટ ક્લાસમાં બેસવાનું મળશે. મનમાં આ વિચાર કેમ આવ્યો, મને આવો વિચાર શું કામ આવવો જોઈએ? મારે તરત કહેવાનું હોય કે ના, ફર્સ્ટ ક્લાસની ટિકિટ નહીં, સામાન્ય ક્લાસ, આપણે જે રૂટિન ક્લાસ હોય એ જ ટિકિટ લેવાની હોય, આવી ટિકિટ તમે ના લેશો. પણ મનમાં એક ભાવ એવો થઈ ગયો કે ફર્સ્ટ ક્લાસમાં બેસવાનું મળશે. પછી મને ચેન ના પડ્યું, વિચાર આવ્યા કરે કે આવું મેં કેમ કીધું ના, આવું મેં કેમ કીધું ના, અને મને બહુ અંદરથી પછી દુઃખ થવા માંડ્યું કે હું નાપાસ થઈ ગુરુદેવ તમારી પરીક્ષામાં, તમે મારી પરીક્ષા કરવા માટે મને આવી રીતે કંઈક થયું હશે, અને ખરેખર પરીક્ષા જ કરી ગુરુદેવે. અને બીજે દિવસે ફોન આવ્યો કે બેન પ્રોગ્રામ કેન્સલ કરીએ છે, ટિકિટ કેન્સલ કરીએ છે. ત્યારે મને હાશ થયું કે હાશ, ગુરુદેવ મને બચાવી લીધી, બચાવી લીધી તો બરાબર, પણ ગુરુદેવ પરીક્ષા કરી. અને મારા મનની અંદર એવો કેમ વિચાર આવ્યો કે મને ફર્સ્ટ ક્લાસમાં બેસવાનું મળશે, જે ગુરુદેવે સામાન્ય ગાડીની અંદર બેસીને કેટલા ઊંચા કામ કર્યા, અને આપણે કશું જ કામ નહીં કરનારા એવા સામાન્યમાં સામાન્ય જીવ, અને આવી આશા કેવી રીતે રાખી શકાય? હે ગુરુદેવ, આ પછી ક્યારેય પણ મનની અંદર એવો ભાવ ના જાગવો જોઈએ કે મને આવી વસ્તુ મળે, કે આવી જગ્યા મળે, કે આવું સ્થાન મળે, કે આવી સુખ મળે, કે આવી સગવડ મળે. મને કોઈ સગવડ ના જોઈએ, મને તમે જેવી રીતે રાખો, જેવી રીતે લઈ જાવ, એવી જ રીતે જવાનું, અને એવી જ જગ્યાએ બેસવાનું. મને એની શક્તિ આપજો, અને એવો જ ભાવ આપજો કે ક્યારેય હવે આજ પછી એવો ભાવ ના આવે. આજે મારું આ પાપ બધાને અમે એટલે પ્રદર્શિત કરું છું કે મારી અંદર આવો ભાવ કેમ થયો કે બેસવાનું મળશે. એક મોટી સીટ મળે, બીજું શું મળત, બાકી સાથે બધાય મુસાફરી કરવાની હતી, પણ છતાંય આ ભાવ કેમ જાગ્યો? એટલે ક્યારે પણ એવી મનની અંદર એવી ભાવના ના થવી જોઈએ કે મને આવું કંઈક મળવું જોઈએ. કશું જ ના મળે તો ચાલશે, પણ ગુરુદેવ મને તમારું કામ કરાવજો. છેલ્લા શ્વાસ સુધી અમે તમારા કામમાં જોડાયેલા રહીએ, અને એવી સાદગી કે જેવી સાદગી તમે જીવન જીવ્યા, એમાંથી અમે કંઈક અંશે જીવન જીવી શકીએ એવી શક્તિ અમને બધાને પ્રદાન કરતા રહેજો. અને આ જ ગુરુદેવ આપણને શીખવાડી ગયા પોતાના જીવન ઉપરથી, તો એ પોતાના જીવનને જીવીને ગયા, અને એ આપણા માટે જીવીને ગયા, અને આપણા માટે એમને કષ્ટો સહન કર્યા છે કે મારા બાળકો જોઈ શકે, જાણી શકે, સમજી શકે, અને એવું ઊંચું આદર્શ ભરેલું જીવન જીવી શકે. એટલા માટે ગુરુદેવ પોતાનું જીવન આપણી સામે મૂકી દીધું અને આપણને આ બતાવ્યું. આજે હું બધાની સામે પ્રાયશ્ચિત કરું છું, અને એમાંથી સતત નીકળવાનો પ્રયત્ન કરીએ, સતત આત્મા ખોજ કરતા રહીએ, સતત આપણું જ આપણું ચિંતન કરતા રહીએ કે આપણે ક્યાં ભૂલીએ છીએ, ક્યાં ભૂલ કરીએ છીએ, ક્યાં આપણે કેવી રીતે બહાર નીકળવું જોઈએ. આ બધી જ વાતોનું આપણે સતત ચિંતન કરવું જોઈએ, અને તો જ આપણી અંદર છેલ્લું જે બતાવ્યું છે કે સાદગી અને પછી સજ્જનતા, અને તો જ આપણી અંદરની સજ્જનતાની જે સુવાસ છે ને તે ખીલી શકશે. હે ગુરુદેવ, સજ્જનતા એટલે કે માણસના જીવનની અંદર આવી ગમે તેવી પરિસ્થિતિ હોય, પણ માણસ ના એની અંદર ફસાય અને માણસ એમાંથી ઉપર ઉભરી આવે. સજ્જનતા એવી એવું મોટો સદગુણ છે કે વિપરીત પરિસ્થિતિઓની અંદર પણ વ્યક્તિ પોતે એમાં ન ફસાતા ઉપર ઉઠી શકે છે, અને ઈશ્વરીય આભાસ એના અંતઃકરણની અંદર એક પ્રકાશ આપે છે. જો મનથી સંકલ્પ કરીએ કે ગમે તેવી પરિસ્થિતિ આવે હું એમાંથી બહાર જ નીકળીશ, અને એ બહાર નીકળવાનું જ હોય. પરમ પૂજ્ય ગુરુદેવે આપણને બતાવ્યું એક સજ્જનતા કેવી. આજે આપણે જે દેશની અંદર, આપણો ભારત દેશ, અને આજે ભારત દેશને જેને સુકાન હાથમાં લીધું છે ને, એવા પરમ આદરણીય, જેની સામે મસ્તક ઝૂકી જાય આપણું, એવા પરમ આદરણીય મોદીજીના જીવનનો એક પ્રસંગ, બહુ સરસ પ્રસંગ છે કે જ્યારે ગુજરાતમાં તેઓ સીએમ બન્યા, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, અને ગુજરાતની અંદર ખૂબ સરસ એમને કામો કર્યા, અને ખૂબ સરસ રીતે એમને સંચાલન કર્યું 10 વર્ષ સુધી. અને એ સમય પછી જ્યારે તેઓ કેન્દ્રમાં ચૂંટાયા, અને જ્યારે તેઓ દિલ્હીની ગાદી સ્વીકારી અને દિલ્હીની ગાદી ઉપર જવા તૈયાર થયા, આખા દેશનું સુકાન સંભાળવા તૈયાર થયા, ત્યારે ગુજરાત સરકાર એટલે કે એમના ભાડે જે કંઈક આવતું હોય, એમનું જે કંઈક હોય, એ બધું એમને જે મહેનતાનું કે કહો કે એમના એમને જે કંઈ મળવાનું હોય, એ બધું જે મળવાનું હતું, એ બધી ઘણી મોટી રકમ હતી. અને એ બધી મોટી રકમ જ્યારે ગુજરાત તરફથી એમને મળવાની હતી, ત્યારે એમને એમ કહ્યું કે મારે આમાંથી એક પાઈ પણ જોઈતી નથી, જે ગરીબોને ભાગ જે કંઈક કરી શકાય એ કરવા માટે એમને એ ફંડ આપી દીધું, આપતા આપદા નિવારણ માટે એમને એ ફંડ આપી દીધું, એની અંદરથી કેટલી બધી ગર્ભવતી બહેનો માટે એ ફંડ આપી દીધું, જે બાળકો સારું ભણી શકે અને આગળ વધી શકે એના માટે એ ફંડ આપી દીધું, એમાંથી એક પણ પૈસો ના વાપર્યો. આ સજ્જનતા છે.
કે મેં મારી મહેનત માટે મહેનતની જે મને મળતું હતું, મહેનત કરું છું એમાંથી જે મને જોઈએ એટલું મને મળતું હતું, બીજું મારાથી ના લેવાય. આ હતી સજ્જનતા. અને એમની સજ્જનતાની છત્રછાયા, એમની જ સજ્જનતાની સુવાસને કારણે એમના જીવનના એવા અનેક પ્રસંગો છે. તમે જુઓ કે આજે એમને જ્યારે પૂછવામાં આવ્યું, એમને ઇન્ટરવ્યુ જ્યારે એક મોદીજીનું હતું એમાં પૂછવામાં કે તમારી માતા માટે એમ કે અમારે સિક્યુરિટી આપવી છે, તો એમ કે મોદીજી અમારે સિક્યુરિટી મોકલવી ને એમ, ત્યારે મોદીજીએ કહ્યું કે મારી માને કોઈ સિક્યુરિટીની જરૂર નથી, તમારે ત્રીજી જગ્યાએ એના બદલે જે જગ્યાએ સિક્યુરિટીની જરૂર છે ત્યાં તમે સિક્યુરિટી આપો, મારી માને કોઈ સિક્યુરિટીની જરૂર નથી. આજે જોયું હશે આપણે કે એવી એવા સ્થાને બેઠેલી વ્યક્તિએ પોતાના કેટલા મોટા મોટા બંગલા બનાવી દીધા હોય, કેટલી બધી મિલકતો વસાવી લીધી હોય, જ્યારે આજે પણ આપણા મોદીજીના માતૃશ્રી જે ઘરમાં રહે છે એ ઘરને આપણે જોઈએ ને તો ખબર પડે કે કેટલી સરળતાથી સહજતાથી એવો જીવન જીવી રહ્યા છે. તો આ છે સજ્જનતા, કે ગમે તેવી પરિસ્થિતિઓ સામે છે પણ પોતાનું જે વ્યક્તિત્વ છે એ પોતાના સ્થિર વ્યક્તિત્વને નિભાવી શકવું, એ બહુ મહત્વની વસ્તુ છે. આપણા આદર્શ એ આપણા મોદીજી છે. મોદીજીના જીવનમાંથી આપણે ઘણું બધું શીખવાનું છે અને એના જીવનમાંથી આપણે ઘણો બધો પડકાર લેવાનું છે કે આપણે શું ના કરી શકીએ. જ્યારે એમને એક એમની જે કોન્ફરન્સ હતી એને મેં સાંભળી ત્યારે એમાં બહુ સરસ વાત એમને કરી કે મને બધાએ બહુ જ એમ કે મારી આલોચના કરી છે, મને બહુ ગાળો આપી છે, મને બહુ બધા દંડા મારવાનો પ્રયત્ન કર્યો છે, પણ જ્યારે જ્યારે એમ કે મારી સામે આવી પરિસ્થિતિ આવે છે ને ત્યારે હું મારી જાતને એમ પડકાર કરું છું કે હવે તું તૈયાર થઈ જા બંદા, તારી સામે બધો બહુ પડકાર આવી રહ્યો છે, એટલે હું મારા એમ કે સૂર્ય નમસ્કાર વધારી દઉં. એમ કે હવે જેટલો વધારે પડકાર આવવાનો થાય ને એટલા વધારે સૂર્ય નમસ્કાર કરવા માંડું, એટલે સૂર્ય નમસ્કાર વધારે કરતો જાઉં ને એમ મારું જીવન એમ કે મારું અંદર આત્મબળ વધારે વધતું જાય. સૂર્યની તેજસ્વીતાની જેમ એ વ્યક્તિત્વ નિખરવા લાગ્યું. કેમ? કારણ કે એને પોતાની અંદર ક્યારેય નેગેટિવિટી ભરી નથી, પોતાની અંદર એક સજ્જનતાને ડગ લાગવા દીધો નથી, પોતે જીવનમાં કંઈ મેળવી લઈ અને કંઈ કરી લઉં એવી એને જેને નામનાની પણ કાંઈ પડી નથી, એને યશ કીર્તિની કાંઈ પડી નથી, એને માત્ર એક સેવક, પ્રધાન સેવક, પોતાનું નામ પણ એવું બતાવે કે પ્રધાન સેવક બનીને મારે કામ કરવું છે. પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું હતું ને કે બેટા એવી એવી હસ્તીઓ આ સંસારમાં આવશે કે જે ભારતની કાયા પલટ કરી દેશે, અને એમાંના એક આપના મોદીજી કે જેમણે ખરેખર આપણને એટલો સુંદર આદેશ, કેટલું બધું સુંદર જીવન વ્યવહાર પણ બતાવી દીધો. તો આપણું જીવન એવા અનેક એવી મહાન હસ્તીઓ છે. સરદારના જીવનમાંથી પણ જુઓ આપણે કેટલું બધું શીખી શકીએ છીએ, ગાંધીજીના જીવનમાંથી આપણે કેટલું બધું જીવ, એમને કશું જ નથી પોતે કંઈક મેળવી લેવાની ભાવના રાખી અને એટલે તેઓ કંઈક કામ કરી શક્યા. આપણા જીવનમાં આપણે આ બધું જાણીએ, સમજીએ, અંતઃકરણથી અપનાવીએ તો અવશ્ય આપણું જીવન પણ ઉજ્જવળ બની શકે. અને એ જ મોદીજીનો જન્મદિવસ આપણે 17 સપ્ટેમ્બરે આપણા ભારતવાસીઓએ મનાવ્યો. તો એવા મોદીજીના જન્મદિવસ નિમિત્તે આજે આપણે પણ જન્મદિવસોની જ્યારે ગણતરી કરીએ ત્યારે એવા ગુજરાતની ગરિમાને ગૌરવવંતી કરનારી એવા આપના આદરણીય, હે, આપના સૌના લાડીલા કહી શકાય, જેને ધર્મને પોતાના જીવનમાં રાખ્યો, જેને એક યોદ્ધા બનીને આખા દેશનું સુકાન સંભાળી લીધું, એને કઈ ગણતરીમાં મૂકી શકાય? એના માટે કેટલા આપણે જેટલા પણ આગળ વાત કરીએ ને એટલા ઓછા પડી જાય, એમના માટે જેટલા પણ પર્યાય વાપરીએ એટલા ઓછા પડી જાય. તો એવા આપણા મહાન મોદીજી માટે પણ આપણે ગુરુસત્તાને, માતૃસત્તાને પ્રાર્થના કરીએ, પરમ ચેતનાને પ્રાર્થના કરીએ કે એમને ખૂબ લાંબુ દીર્ઘાયુષ્ય આપે, એમનું શરીર સ્વસ્થ રાખે અને તેમને ચારે બાજુથી હે પ્રભુ તમારું સંરક્ષણ મળતું રહે, તમારા સંરક્ષણ હેઠળ એમના દ્વારા આપણા દેશનું ખૂબ ઉજ્જવળ ભવિષ્ય બને એવી આપણે બધાએ ખૂબ હૃદયથી આપણે પ્રાર્થના પણ કરતા જઈશું. તો પરમ પૂજ્ય ગુરુદેવે આપણને જે બતાવ્યું છે કે ચારે તરફ મધુરતા, સ્વચ્છતા, સાદગી અને સજ્જનતાનું વાતાવરણ બનાવીશું, તો આ ચાર સૂત્રોને જેને જીવનમાં ધારણ કરી લીધા ને એને ચાર ખાઈમાં પડવું પડતું નથી, એને ચારે દિશાની અંદર કોઈ કઈ નડતું નથી, એને ચારે અવસ્થાની અંદર ક્યારેય પણ એને કોઈ મારી શકતું નથી. તો આ આપણી પરિસ્થિતિ જે છે એને ખૂબ સુંદર બનાવી હોય, આપણી માનવ ગરિમાને શોભે તેવા આપણે બનવું હોય તો અવશ્ય આપણું જીવન આ ચાર તત્વોથી પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું. જો આ ચાર તત્વો જેને જીવનમાં સેવી લીધા, એને બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને
સંન્યાસ અવસ્થા એટલે કે ચાર આશ્રમની જે વ્યવસ્થા છે વ્યવસ્થા પ્રમાણેનું જીવન સુંદર બની શકે. તો આપણા જીવનની અંદર ગુરુદેવે બતાવેલા આ સૂત્રો ચરિતાર્થ થાય એવી હૃદયમાં અંતઃકરણથી પ્રાર્થના સાથે સૌનું જીવન મંગલમય બને, સૌનું જીવન શ્રેષ્ઠ બને, સૌનું જીવન ઉજ્જવળ બને, સૌ નિરોગી સ્વસ્થ જીવન જીવે એવી હૃદયથી મંગલ કામના સાથે સૌને જય ગુરુદેવ.